ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, 501 નેટવર્ક. તો લાસ્ટ લેક્ચર્સમાં આપણે કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ અને લોડ શેડેલિંગની વાત કરી. તો ફરી એક વાર રિવાઇઝ કરાયેલું ઓવરવ્યૂ આપી દઉં કે ભાઈ કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ એ શું છે અને લોડ શેડિંગ શું છે. આ કન્જક્શન કંટ્રોલ જેમાં આપણે વાત કરી હતી, ક્લોઝ લૂપ કન્જક્શન અને ઓપન લૂપ કન્જક્શન, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ વેરિયસ પોલિસી, રીટ્રાન્સમિશન્સ, સર્કિટ સ્વિચિંગ, એડમિશન્સ, આ બધા કંટ્રોલ્સની આપણે સ્ટડી કરીએ છીએ. ક્લિયર? નાઉ સી હિયર, કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ, તો કે ધેર ઇઝ લૂપ બેઝડ ડિઝાઇન વર્ચ્યુઅલ સર્કિટ. કેવું છે? લૂપ બેઝ ડિઝાઇન શું છે? વર્ચ્યુઅલ સર્કિટ સબ નેટ જે કનેક્શન્સ ઓરિએન્ટેડ છે, બરાબર. અને એ કનેક્શન્સ ડ્યુરિંગ કનેક્શન સેટઅપ વિથ ધ હેલ્પ ઓફ કનેક્શન્સ કંટ્રોલ, ધીસ ઇઝ નોન એઝ કન્જક્શન્સ. Then, એટલે કે ડ્યુરિંગ કનેક્શન સેટઅપ જે સમથાઈ કેન બી ડન હેલ્પ કન્જક્શન કંટ્રોલ, કન્જક્શન કંટ્રોલ્સની હેલ્પ કરે છે, જેને આપણે કન્જક્શન કંટ્રોલ્સ વર્ચ્યુઅલ સર્કિટ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ, જેમાં ત્રણ કેટેગરાઇઝ થાય છે: એડમિશન કંટ્રોલ, સિલેક્ટિવ ઓલ્ટરનેટિવ રૂટ, અને નેગોટિએટ ક્વોલિટી ઓફ કન્જક્શન્સ ઇન એડવાન્સ. તો એડમિશન્સ કંટ્રોલ્સ મીન્સ વોટ? તો એવું કહી શકાય કે વન્સ અ કન્જક્શન હેઝ બીન સિગ્નલેડ, શું કરે છે? કન્જક્શન સિગ્નલેડ, જેને આપણે વર્ચ્યુઅલ સર્કિટ્સ કોઈ પ્રોબ્લેમ્સ ગેટ થાય છે તે વખતે આપણે સિમ્પલી ઇઝી સોલ્વ આઉટ કરી શકીએ છીએ, ઇઝી ટુ ડુ કરી શકીએ છીએ, જેને આપણે એડમિશન્સ કંટ્રોલ કહીએ છીએ. શું કહીએ છીએ? એડમિશન્સ કંટ્રોલ. કહ્યું કે ધીસ ઇઝ ધ સિગ્નલ એડ, સિગ્નલ એડ, નો મોર ન્યુ વર્ચ્યુઅલ સર્કિટ્સ, હેલ્પ ધ પ્રોબ્લેમ હેઝ ગોન અવે, બરાબર. ધીસ ઇઝ ધ એડમિશન્સ કંટ્રોલ, બરાબર, જેને આપણે એડમિશન્સ કંટ્રોલ્સ. સેકન્ડ વન છે સિલેક્ટ ઓલ્ટરનેટિવ રૂટ્સ. વાત કરી હતી કે અવોઇડ ધ પાર્ટ ઓફ નેટવર્ક દેટ ઇઝ ઓવરલોડ, કોઈ પાર્ટ્સ ઓવરલોડ થતો નેટવર્ક જે ટેમ્પરરી તમે રીબિલ્ડ કરી શકો છો. વ્યૂ ઓફ નેટવર્ક, નેટવર્કને જોવું હોય તો તમે ટેમ્પરરી રીબિલ્ડ કરી શકો છો. ઓવરલોડ થતા હોય એવા પાર્ટને શું કરે છે? અવોઇડ કરે છે, જેને આપણે સિલેક્ટિવ સિલેક્ટ ઓલ્ટરનેટિવ રૂટ્સ ઇન કન્જક્શન કંટ્રોલ ઓફ વર્ચ્યુઅલ સર્કિટ્સ કહીએ છીએ. એના પછી વાત કરીએ નેગોટિએટ ક્વોલિટી ઓફ કન્જક્શન્સ ઇન એડવાન્સ, તો કે નેટવર્ક પ્રોવાઈડ કેન રિઝર્વ બફર
અધર રિસોર્સિસ ગેરંટેડ ટુ દેમ. નેટવર્ક શું પ્રોવાઈડ કરે છે? તો કે રિઝર્વ રિસોર્સિસ. એ દરેકે દરેક રિઝર્વ રિસોર્સિસ તો ગેરંટેડ ધરાવે. જેને આપણે નેગોટિએટ ક્વોલિટી કન્જક્શન્સ કહીએ છીએ. શું કહે છે? નેગોટિએટ ક્વોલિટી કન્જક્શન. ક્લિયર? અને એના પછી આપણે વાત કરીએ લોડ શેડિંગ. તો લોડ શેડિંગ એ કોને કહી શકાય? તો લોડ શેડિંગ વે ટુ ડિસ્ટ્રીબ્યુટ ડિમાન્ડ ઓફ ઇલેક્ટ્રોનિક્સ પાવર એક્રોસ ધ મલ્ટિપલ પાવર સોર્સ. જે પાવર સોર્સ મળે છે મલ્ટિપલ પાવર સોર્સ, એની ડિમાન્ડ પ્રમાણે એના ઇલેક્ટ્રિકલ પાવર ડિસ્ટ્રીબ્યુટ થાય છે નેટવર્ક્સની. અને જે ડિમાન્ડ પ્રમાણે એના ઇલેક્ટ્રોનિક પાવર્સ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, જેને આપણે લોડ શેડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લોડ શેડિંગ. આ લોડ શેડિંગ્સ એ શું યુઝ કરે છે? સ્ટ્રેસ ઓફ પ્રાઇમરી એનર્જી સોર્સ. લોડ શેડિંગ્સ ઇઝ યુઝ ટુ રિલીવ સ્ટ્રેસ ઓન પ્રાઇમરી સ્ટોરેજ. પ્રાઇમરી સ્ટોરેજ ને રિલીવ કરે, જેની એનર્જી સોર્સ ડિમાન્ડ છે ઇલેક્ટ્રિસિટી. બરાબર? Is a greater than that primary source, power source can be supplied. Power source supplied. જેને આપણે શું કહીએ છીએ? લોડ શેડિંગ. શું કહીએ છીએ? લોડ શેડિંગ. એટલે કહી શકાય કે મોસ્ટ બિલ્ડિંગ ઇન્ક્લુડિંગ ડેટા સ્ટ્રક્ચર, કોઈ બિલ્ડિંગ ડેટા સ્ટ્રક્ચર્સ હોય, ડેટા સેન્ટર્સ હોય, એ કેવી રીતે ઇલેક્ટ્રોનિક્સ પાવર પ્રોવાઈડ્સ કરે છે? યુટિલિટી પાવર્સ. તો કે કોઈ કન્ટિન્યુઅસ ઓપરેશન્સ અથવા એ પ્રોવાઈડર્સ એના વોલન્ટરી શેડ્સ ઉપર પ્રિસિડ્યુલ્સ અથવા એની ડિમાન્ડ જે બેઝિક છે એના થ્રુ એ શું કરે છે? લોડ શેડિંગ કરાવે છે. બરાબર? એ જ રીતે સેકન્ડરી સ્ટોરેજ એની સાઇટ્સ પર જનરેટ કરે છે, જેને આપણે વાઇન્ડ બેઝ રિન્યુએબલ પાવર્સ કહીએ છીએ. શું કહીએ છીએ? વાઇન્ડ બેઝ રિન્યુએબલ પાવર્સ. બરાબર? એટલે કહી કે કોઈ યુટિલિટી મેનેજમેન્ટ કરવી હોય પ્રોગ્રામ્સ, ધેટ ટાઈમ્સ તમે બિલ્ડિંગ ઓપરેટર્સ પીરિયડ જે છે એનાથી તમે ક્રિએટ કરી શકો. ધીસ ઇઝ ધ લોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ. જે કેવું ઓપરેશન્સ કરે છે? તો કે હાઈ ક્વોલિટી ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ્સ. શું કહીએ છીએ આપણે? હાઈ ક્વોલિટી ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ. સેકન્ડરી રિસોર્સ, ડેટા સેન્ટર્સ. બરાબર? એટલે કહ્યું કે કોઈ તમારે ડિસ્ટ્રપ્શન્સ પ્રિવેન્ટ થાય છે સિસ્ટમ્સ બિલ્ડિંગ્સ, ત્યારે ઓપરેટર શું કરે છે? રિલે થઈ જાય. અને જ્યારે કોઈ અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય સિસ્ટમ, ત્યારે એનું ડિસ્ટ્રીબ્યુશન યુનિટ ક્રિએટ થાય, જેને આપણે લોડ શેડિંગ્સ કહીએ છીએ. નાવ સી હિયર, ટુડે વિલ ડિસ્કસ અબાઉટ ધીસ ઇઝ ધ જીટર. જીટર કોને કહી છે અને આ જીટર શું છે? તો કે ગ્લોબલ એડેપ્શન્સ ઓફ વીઓઆઈ. એટલે એવું કહી શકાય કે પ્રાઇમરી કમ્યુનિકેશન સોલ્યુશન, જેને આપણે યુસીસી કહીએ છીએ. શું કહીએ છીએ? યુસીસી. જે કોમન ચેલેન્જ પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? કોમન ચેલેન્જ પરફોર્મન્સ. તો એને આપણે જીટર કહી શકાય.
એટલે કે ધ ગ્લોબલ એડોપ્શન્સ ઓફ વીઓઆઈ એન્ડ વિડીયો પ્રાઇમરી કમ્યુનિકેશન સોલ્યુશન્સ ઇઝ ઉબુન્ટુ યુસીસી. વન ઓફ ધ મોસ્ટ કોમન ચેનલ ઇઝ પીઆર નેટવર્ક પરફોર્મન્સ. જેને આપણે સ્મૂથ કમ્યુનિકેશન્સ પ્રોબેબિલિટી પ્રોબ્લેમિસ્ટી શું કહે છે, સ્મૂથ પ્રોબ્લેમ સ્મૂથ બીકમ પ્રોબ્લેમિસ્ટી. ધીસ ઇઝ નોન એઝ જીટર. શું છે, જે કોમન પુઅર નેટવર્ક્સ પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે. બરાબર, જે કમ્યુનિકેશન્સ પ્રોબેબિલિસ્ટિક્સ જેને કહી શકાય, પ્રાઇમરી કોમ્યુનિકેશન સોલ્યુશન્સ આપે છે. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ જીટર. એને આપણે શું કહીએ છીએ, જીટર. જીટર સાઇટ્સ ઇન ધ સેમ બ્રેકેટ્સ ઓફ નેટવર્ક પરફોર્મન્સ કોમ્પ્લિકેશન્સ એઝ અ લેટન્સી એન્ડ પેકેટ લોસ. આનો મિનિંગ શું, આપણે વાત કરી કે જીટર સાઇટ તમે કોઈ સેમ બાસ બ્રેકેટ્સ નેટવર્ક પરફોર્મન્સ કોમ્પ્લિકેશન્સ ક્રિએટ કરે છે, કોઈ લેટન્સી ઓફ પેકેટ લોસ થતું હોય. શું થતું હોય, કોઈ પેકેટ લોસ થતું હોય, ધેટ ટાઈમ્સ તમે આ જીટર્સ કહી શકો. એટલે કે જીટર ઇઝ ધ સેમ બ્રેકેટ્સ, એક જ બ્રેકેટ્સ, એક જ ડેસ્ટિનેશન. કેવું નેટવર્ક પરફોર્મન્સ આપે છે, તો કે કોમ્પ્લિકેશન્સ, કોમ્પ્લિકેશન્સ સોલ્વ પરફોર્મન્સ. અને એ ટાઈમે કોઈ પેકેટ્સ લોસ થઈ જાય છે, લેટન્સી ઓફ પેકેટ લોસ. તો ધીસ ઇઝ નોન એઝ જીટર. એ શું છે, જીટર છે. એટલે કહ્યું કોમ્પ્રેસિવ ગાઈડ વિલ એક્સપ્લેન એવરીથિંગ. કોઈ કોમ્પ્લેક્સિવ ગાઈડ્સ તમે કઈ રીતે એક્સપ્લેન કરી શકો, તો કે એની નીડ છે, કોમ્પ્યુટર નેટવર્કની અંદર એની નીડ છે જીટર્સ. એ નીડ્સ પ્રમાણે તમે નહીં કોમ્પ્રેસિવ ગાઈડ દરેકે દરેક જગ્યાએ એક્સપ્લેન કરો. એટલે કે ધીસ ઇઝ ધ કોમ્પ્રેસિવ ગાઈડ. એ શું છે કોમ્પ્રેસિવ, એ શું એક્સપ્લેન કરે છે, તો કે એવરીથિંગ યુ નીડ ટુ નો. તમે જાણો છો કે એની શું નીડ છે, એ નીડ પ્રમાણે તમે એના જીટર ઇન કમ્પ્યુટર નેટવર્ક, કમ્પ્યુટર નેટવર્કમાં જે જીટર્સ ક્રિએટ કરો છો. તો એના આપણે શું કહીએ છીએ, જીટર. શું કહીએ છીએ, જીટર. એટલે કહીએ છીએ કે સેમ પેકેટ પરફોર્મન્સ કોમ્પ્લિકેશન્સ ઓફ લેટન્સી એન્ડ લોસ પેકેટ. યસ, ક્યારે લોસ થાય છે અને એ શું એક્સપ્લેન કરે છે, તો કે ધીસ ઇઝ ધ કોમ્પ્રેસિવ ગાઈડ વિલ એક્સપ્લેન એવરીથિંગ યુ નીડ ટુ નો અબાઉટ જીટર ઇન કમ્પ્યુટર્સ, કમ્પ્યુટર્સ નેટવર્ક્સની એની નીડ પ્રમાણે એક્સપ્લેન. જેને આપણે જીટર કહીએ છીએ. શું કહીએ છીએ, જીટર. એટલે કહી શકે કે વિલ કવર ઇન પાર્ટ ધ ડેફિનેશન્સ ઓફ જીટર ઇન નેટવર્કિંગ, હાઉ ટુ મોનિટર નેટવર્ક એન્ડ હાઉ ટુ રિડ્યુસ નેટવર્ક. કે કોઈ ઓવર પાથ ડેસ્ટિનેશન્સ ડેફિનેશન્સ ત્યારે નેટવર્કની અંદર તમે એનું મોનિટરિંગ કઈ રીતે કરી શકો છો, જીટરનું એ જીટરની ડેફિનેશન્સ નેટવર્કમાં કઈ રીતે ક્રિએટ કરી શકો છો, અને જીટરને નેટવર્કમાંથી તમે કઈ રીતે રિડ્યુસ કરી શકો છો, કાઢી શકો છો.
શું કહી કે વિલ કવર ઇન પાર્ટ ડેપ્થ ધ ડેફિનેશન્સ ઓફ જીટર્સ ઇન નેટવર્ક, હાઉ ટુ મોનિટરિંગ નેટવર્ક્સ જીટર એન્ડ હાઉ ટુ રિડ્યુસ નેટવર્ક્સ જીટર. નેટવર્ક અંદર મોનિટરિંગ જીટર કઈ રીતે કરે છે અને રિડ્યુસ કઈ રીતે, એના ડેપ્થ જે ડેફિનેશન્સ ઓફ જીટર નેટવર્કિંગમાં કઈ રીતે ક્રિએટ કરે. તો એના માટે ઓર્ગેનાઇઝ થયા છે કે નેટવર્ક જીટર કોને કહી શકાય, ડેટા પેકેટ્સ કોને કહી શકાય. તો કહી શકે વોટ ઇઝ ધ નેટવર્ક જીટર, નેટવર્ક જીટર કોને કહી શકે. તો ટેકનિકલી જીટર ઇન વેરિયસ લેટન્સી, અલગ અલગ ટાઈપ્સની જે લેટન્સી, કહ્યું કે ટેકનિકલ જીટર્સ ઇન વેરિયસ ઇન લેટન્સ, વેરિયસ કાઇન્ડ્સ ઓફ લેટન્સ, જે શું કામ કરે છે તો કે ટાઈમ ડીલે બિટવીન સિગ્નલ એન્ડ ટ્રાન્સમિટ વેન ઇઝ રિસીવ, જ્યારે રિસીવ થાય છે ત્યારે અને ટ્રાન્સમિટ થાય છે ત્યારે, એ બંને શું કરે છે, એ જ ટાઈમે સિગ્નલ ડીલે કરે છે, જેને આપણે વોટ ઇઝ ધ નેટવર્ક, નેટવર્ક જીટર કહીએ છીએ. શું કહીએ છીએ, ઓર ધ ટાઈમ્સ ડીલે બિટવીન વેન ધ સિગ્નલ ઇઝ ટ્રાન્સમિટ વેન ઇઝ રિસીવ, એ ક્યારે રિસીવ થાય છે તો કે જ્યારે રિસીવ થાય અને સિગ્નલ ટ્રાન્સમિટ થાય ત્યારે, એ ટાઈમ્સ ના વચ્ચે એ સિગ્નલ શું કરે છે, ડીલે કરે, જેને આપણે નેટવર્ક જીટર કહીએ છીએ. શું કહીએ છીએ, નેટવર્ક જીટર. એટલે એવું કહી શકે કે ધેર ઇઝ ધ, ધીસ ઇઝ ધ વેરિયન્સ ઇઝ મેઝર્ડ ઇન મિલી સેકન્ડ્સ, એક કેટલો ટાઈમ્સ ક્રિએટ કરે છે, મિલી સેકન્ડ્સ, એમએસ. અને આ નેટવર્ક જીટર્સ એ શું ડિસ્ક્રાઇબ કરે છે, એઝ અ ડિસ્ક્રિપ્શન, ડિસ્ક્રિપ્શન્સ ઇન ધ નોર્મલ સિક્વન્સ ઓફ સિગ્નલ, સિક્વન્સ ઓફ સેન્ડિંગ ડેટા પેકેટ. સિક્વન્સ અંદર જે ડેટા પેકેટ છે, એ ડેટા પેકેટને સિક્વન્સમાં સેન્ડિંગ કરે છે, નોર્મલ છે. જેને શું કહીશ, નેટવર્ક જીટર. ખ્યાલ આવે કે નેટવર્ક જે છે જીટર્સ એ કઈ રીતે કામ કરે છે, તો કે જે રિસીવ અને ટ્રાન્સમિટ સિગ્નલ્સ જે ટાઈમે ડીલે થાય છે, એ ટાઈમે આ નેટવર્ક જીટર્સ કામ કરે છે, આ બંને વચ્ચે બિટવીન્સ. એટલે મિલી સેકન્ડ્સ વેરન્સી મેઝરમેન્ટ કરે છે. કેવું મેઝરમેન્ટ કરે છે, મિલી સેકન્ડ, જેને આપણે શોર્ટમાં એમએસ પણ કહી શકીએ. આ નેટવર્ક જીટર છે એ શું ડિસ્ક્રાઇબ કરે છે, તો કે ડિસ્ક્રિપ્શન્સ ઇન નોર્મલ સિક્વન્સ ઓફ સેન્ડિંગ ડેટા પેકેટ્સ, કે જ્યારે ડેટા પેકેટ સેન્ડ કરો છો ત્યારે.
પેરા નેટવર્ક જીટર્સ કામ કરે છે. શું કરે છે? નેટવર્ક જીટર કે જે સિક્વન્સમાં નોર્મલી સિક્વન્સમાં જે પેકેટ છે એને શું કરાવે છે? સેન્ડિંગ કરાવે છે. અને જે સિક્વન્સમાં ડેટા પેકેટ સેન્ડિંગ કરાવે છે ડિસ્ટ્રક્શન્સ નોર્મલ. જેને આપણે નેટવર્ક જીટર કહીએ છીએ. શું કહીએ છીએ? નેટવર્ક જીટર. ક્લિયર? તો એવી તમે કઈ ટેકનોલોજી બિહાઇન્ડ કરી શકો જીટર્સ? તો કે ડેટા પેકેટ્સ. શું કહ્યું? ડેટા પેકેટ. એના કે ડેટા પેકેટ શોર્ટ ડેફિનેશન આપેલી છે જીટર અકોર્ડિંગ. કે ટુ ડિફાઇન જીટર ઇન નેટવર્કિંગ ઇટ કમ્સ ડાઉન ટુ પેકેટ. પેકેટને શું કરે છે? આવે છે ત્યારે ડાઉન કરે છે, ક્રિએટ. તમે જો નેટવર્કમાં જીટર ડિફાઇન કર્યું છે એ ટાઈમે પેકેટ શું થાય છે? જે પેકેટ આવે છે ડાઉન. એને આપણે શું કહીએ છીએ? જીટર, ડેટા પેકેટ. એટલે કે ટુ ડિફાઇન જીટર ઇન નેટવર્ક. નેટવર્કની અંદર જીટરને તમે ડિફાઇન કરો છો ત્યારે પેકેટ્સ જે આવે છે એ પેકેટ્સ કમ ડાઉન ક્રિએટ કરે. કે પેકેટ જીટર ડેફિનેશન મીન્સ, પેકેટ જીટર ડેફિનેશન કોને કહી શકે? તો કે ફેક્ટ એવરીથિંગ યુ ટુ ડુ. તમે જે કામ કરો છો, કોઈ ઇન્ટરનેટ ઇન્વોલ્વ થતા હોય, કે ઇન્ટરનેટ શું ઇન્વોલ્વ થતા હોય, નેટવર્ક શું, અને એ પેકેટ્સ અંદર શું હશે? કાં તો ટેક્સ હશે, ઇમેજીસ હશે, અથવા તો ઓડિયો અથવા વિડીયો હશે. એના એ પેકેટ્સ જે છે એના નેટવર્ક પાથ દ્વારા શું કરે છે? ડેટાનું ટ્રાન્સમિટ કરે છે. શું કરે છે? ડેટાનું ટ્રાન્સમિટિંગ કરે છે. શું કહ્યું? કે પેકેટ જે જીટર ડેફિનેશન છે એ પેકેટ જીટર ડેફિનેશન કોને કહી શકે? તો પેકેટ જીટર ડેફિનેશન્સની વાત કરીએ આપણે, કે એવરીથિંગ યુ ડુ ઓન, દરેકે દરેક વખતે શું થાય છે આ પેકેટ જીટર્સ? તો કે કોઈ ઇન્ટરનેટ ઇન્વોલ્વ થતા હોય પેકેટ્સ, શું થતા હોય? કોઈ ઇન્ટરનેટ ઇન્વોલ્વ થતા હોય પેકેટ્સ, જેમાં દરેકે દરેક પેકેટ્સ યા તો ટેક્સ્ટ હોય, યા ઇમેજીસ હોય, યા તો ઓડિયો અથવા વિડીયો હોય. આ પેકેટ જે છે એ એના નેટવર્ક પાથ દ્વારા શું કરે છે? ટ્રાન્સમિટ થાય છે. અને આ નેટવર્ક પાથ દ્વારા જે પેકેટ ટ્રાન્સમિટ થાય છે, જે ઇન્ટરનેટ ઇન્વોલ્વ પેકેટ, તો ધીસ ઇઝ નોન એઝ પેકેટ જીટર. એ શું છે? પેકેટ જીટર છે.
ख्याल आ गया, दिस इज द पैकेट गेट, ये पैकेट गेट એલા કહી શકાય કે વેન યુ સેન્ડ ઓર રિસીવ એન ઈમેલ, કોઈ તમે સેન્ડ કરતા હો અથવા કોઈ રિસીવ થતો હોય ઈમેલ, કોઈને યા તો ઈમેલ મોકલતા હોય યા તો ઈમેલ તમારા ઉપર કોઈ મોકલતું હોય, એટલે રિસીવ કરતા હો અથવા સેન્ડ કરતા હો, ધેટ ટાઈમ્સ તમે કેવી રીતે વેબ પેજમાં ઇન્ફોર્મેશન સર્ચ કરો છો, એની સ્ટ્રીમ શું છે, ગેમ શું છે, ઓનલાઈન શોપિંગ કઈ રીતે કરો છો, ડિજિટલ ઇન્ફોર્મેશન જેને આપણે વાત કરી, આ દરેકે દરેક શું કરે છે, ડિસ્પેચ કરે છે અને રિસીવ કરે છે, શું કરે છે, ડિસ્પેચ અથવા રિસીવ. આજે ડિસ્પેચ અથવા રિસીવ જેને અનસ્ક્રેમ્બલેડ અથવા રિસેમ્બલેડ, એ ત્યારે શું કરે છે, તો દરેકે દરેક રિએસેમ્બલેડ એ શું કરે છે, રેડી વ્યૂ અને લિસન ટુ, એ સાંભળે છે ને એને જુએ છે, કે જ્યારે કોઈ તમે મેલ સેન્ડ અથવા રિસીવ કરો છો ત્યારે અહીં ઇન્ફોર્મેશન વેબ પેજ હોય અથવા કોઈ સ્ટ્રીમ હોય અથવા કોઈ ગેમ હોય અથવા કોઈ ઓનલાઈન શોપિંગ શો અથવા ડિજિટલ ઇન્ફોર્મેશન, ત્યારે રેડી અથવા વ્યૂ કરે છે, અને એ જે પેકેટ સ્વિચિસ નેટવર્ક્સ જે છે એ શું અલાઉ કરે છે, તો કે ઇન્ફોર્મેશન્સને એક્સચેન્જ કરે, શું કરે છે, ઇન્ફોર્મેશન્સને એક્સચેન્જ કરે, જેને આપણે પેકેટ સ્વિચ કહીએ છીએ, આ પેકેટ સ્વિચ નેટવર્ક્સમાં શું કરે છે, તો કે ઇન્ફોર્મેશન્સને એક્સચેન્જ કરે છે, અને આ પેકેટ્સ જે એની ઇન્ફોર્મેશન્સને એક્સચેન્જ કરે છે જેને આપણે ડેટા પેકેટ્સ અથવા તો પેકેટ જીટર્સ એવું કહીએ છીએ. છેલ્લા પેકેટ ડેફિનેશન્સ મીન્સ તો વાત કરીએ, આપણે કોઈ ડેટા હોય, ઇન્ટરનેટ ઇન્વોલ્સ પેકેટ કઈ રીતે કરે છે, કે યા તો કોઈ ટેક્સ્ટ હોય, ઇમેજ હોય, વિડીયો હોય, ઓડિયોઝ હોય, એ ડેટા શું કરે છે, એના નેટવર્ક પાથ દ્વારા શું કરે છે, પેકેટને ટ્રાન્સફર. એ જ રીતે વાત કરીએ આપણે કોઈ મેલ સેન્ડિંગ અથવા રિસીવ કરીએ છીએ અથવા ઇન્ફોર્મેશન વેબ પેજ ઉપર સર્ચ કરે, કોઈ સ્ટ્રીમ હોય, ગેમ હોય અથવા ડિજિટલ ઇન્ફોર્મેશન, એ ક્યારે રેડી અને યુઝ થાય, તો ક્યારે અનસ્ક્રેમ્બલેડ અથવા રિસ્કેમ્બલેડ, એટલે પેકેટ સ્વિચ આ નેટવર્ક્સની અંદર એની ઇન્ફોર્મેશન્સને એક્સચેન્જ કરે છે, જેને આપણે પેકેટ ડેફિનેશન્સ એટલે કે નેટવર્ક જીટર્સ. તો મોસ્ટ નેટવર્ક પેકેટ્સ આર સ્પ્લિટ ઇન્ટુ થ્રી પાર્ટ્સ, ત્રણ ભાગમાં વેચાય છે. એક છે હેડર, હેડરના અંદર પણ વેરિયસ ટાઈપ્સ છે, લાઈક એઝ પેકેટ લેન્થ, સિંક્રોનાઇઝેશન, પેકેટ નંબર, પ્રોટોકોલ્સ, ડેસ્ટિનેશન એડ્રેસ, ધીસ ઇઝ ધ હેડર. હેડર કઈ કઈ વસ્તુને કન્ટેઇન કરે છે, તો ત્રણ પાર્ટ પડે છે, કયા, હેડર, પેલોડ અને હેડર અને પેલોડ, ધેન એક નેટવર્ક. આ હેડર છે, હેડર એ શું કામ કરે છે, તો કે
The header contains instructions about data carried by the packet such as. શું કહ્યું? header શું contain કરે છે? તો કે instructions, data ની instructions carried કરે છે packet માં. કોઈ પેકેટ છે, પેકેટ તો એ પેકેટ્સ એની ઇન્સ્ટ્રક્શન્સ ને કન્ટેઇન કરે છે. શું કરે છે? એની ઇન્સ્ટ્રક્શન્સ ને કન્ટેઇન કરે છે, જેને આપણે શું કહીએ છીએ? એડર. શું કહીએ છીએ? એડર. એ કઈ રીતે કેરીડ આઉટ થાય છે? તો કે માની લો કોઈ પેકેટની લેન્થ હોય, તો પેકેટની લેન્થ કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન કન્ટેઇન કરે છે? આપણે વાત કરી કે કોઈ ડેટાની ઇન્સ્ટ્રક્શન્સ પેકેટ્સ કેરી કરતું હોય, જેને આપણે હેડર કહીએ છીએ, એ કન્ટેન્ટ કરે છે, એવી ઇન્ફોર્મેશન્સ કન્ટેન્ટ. તો એની પણ વેરિયસ કેટેગરીઝમાં તમે હેડરને પણ ડિફાઇન કરી શકો છો. લાઈક યસ, પેકેટ લેન્થ, સિંક્રોનાઇઝેશન, પેકેટ નંબર, પ્રોટોકોલ્સ, ડેસ્ટિનેશન એડ્રેસ, ઓર્ગેનેટિંગ એડ્રેસ એન્ડ સો ઘણા. ફર્સ્ટ સ્ટડી કરીએ પેકેટ લેન્થ. તો એવું કહી શકાય કે સમ નેટવર્ક્સ હેવ અ ફિક્સ લેન્થ પેકેટ. દરેકે દરેક પેકેટની લેન્થ કેવી હશે? ફિક્સ. નેટવર્ક્સમાં દરેક જે પેકેટ ટ્રાવર્સ થાય છે એ ટ્રાવર્સ થયેલા દરેકે દરેક પેકેટ્સની જે લેન્થ છે એ કેવી હશે? ફિક્સ. શું હશે? ફિક્સ. એને તો કહી શકાય કે પેકેટ લેન્થ, સમ નેટવર્ક હેવ અ ફિક્સ લેન્થ પેકેટ. ફિક્સ લેન્થ જે શું કરે છે? તો કે વાય અધર રિલે ઓન હેડર કન્ટેન ધીસ ઇન્ફોર્મેશન. એ શું કરે છે? જે હેડરની ઇન્ફોર્મેશન છે, કન્ટેન ઇન્ફોર્મેશન, હેડર કન્ટેન ઇન્ફોર્મેશન, એને શું કરે છે? રિલે કરે છે, જેને આપણે શું કહીએ છીએ? પેકેટ લેન્થ. શું કહીએ છીએ? પેકેટ. હા, પેકેટ લેન્થ એ નેટવર્ક્સમાં જેટલા બી પેકેટ ટ્રાવર્સ થાય છે એ દરેકે દરેક પેકેટની સાઇઝ ફિક્સ હશે, એની લેન્થ ફિક્સ હશે. અને એ કેવા ટાઈપ્સની જે હેડર કન્ટેન કરે છે ઇન્ફોર્મેશન્સ? તો કે રિલે ધ હેડર ઓફ કન્ટેન ઇન્ફોર્મેશન્સ. જે હેડરની ઇન્ફોર્મેશન્સ જે છે એ જે હેડરે કન્ટેન કરી છે ઇન્ફોર્મેશન્સ, એ ઇન્ફોર્મેશન્સને શું કરે છે? રિલે કરે છે, જેને આપણે શું કહીએ છીએ? પેકેટ લેન્થ. શું કહીએ છીએ? પેકેટ લેન્થ. સેકન્ડ વન છે સિંક્રોનાઇઝેશન. શું કહ્યું? સિંક્રોનાઇઝેશન. તો સિંક્રોનાઇઝેશન શું અલાઉ કરે છે? તો કે કહ્યું ને કે ટુ હેલ્પ ધ પેકેટ અલાઇન વિથ નેટવર્ક. નેટવર્ક અંદર જે પેકેટ્સ
ની મદદ મળે છે, જેને આપણે શું કહીએ છીએ, સિંક્રોનાઇઝેશન. રાઈટ, કે ટુ હેલ્પ ધ પેકેટ, પેકેટને શું મદદ થાય છે, અલાઇન ધ નેટવર્ક મળે છે, પેકેટ્સને એનું નેટવર્ક મળે છે. ધીસ ઇઝ નોન એઝ સિંક્રોનાઇઝેશન. કે ભાઈ તારે આ સેન્ડિંગથી આ રિસીવિંગ સુધી તારે શું કરવાનું છે, આ પેકેટને ટ્રાન્સફોર્મ કરવાનું છે. એટલે એને અલાઇન પેકેટને શું ક્રિએટ થાય છે, હેલ્પ ધ પેકેટ અલાઇન ધ નેટવર્ક. એટલે ટુ હેલ્પ ધ પેકેટ અલાઇન વિથ ધ નેટવર્ક, દેટ ઇઝ ધ સિંક્રોનાઇઝેશન. એ શું છે, સિંક્રોનાઇઝેશન. વાત કરી કે દરેકે દરેક પેકેટની લેન્થ ફિક્સ હશે, જેમાં જે કન્ટેન્ટ્સ, એડર કન્ટેન્ટ્સ ઇન્ફોર્મેશન છે એને શું કરે છે, રિલે કરે છે, જેને આપણે પેકેટ લેન્થ કહીએ છીએ. એ જ રીતે સિંક્રોનાઇઝેશન, તો કે કોઈ હેલ્પ દ્વારા કોઈ નેટવર્ક્સ ક્રિએટ થતું, કોઈ ડેટા પેકેટ્સને એને અલાઇન્સ નેટવર્ક્સ મળતું કોઈની મદદથી, જેને આપણે શું કહીએ છીએ, સિંક્રોનાઇઝેશન. શું કહીએ છીએ, સિંક્રોનાઇઝ. એ જ રીતે થર્ડ વન જે છે એ છે પેકેટ નંબર. શું છે, પેકેટ નંબર. તો પેકેટ નંબર કોને કહી શકાય, તો કે આઈડેન્ટિફાઈ વિચ પેકેટ ઇન સિક્વન્સ. સિક્વન્સમાં જેટલા બી પેકેટ છે એ દરેકે દરેક પેકેટ્સને આપણે શું કરીએ છીએ, આઈડેન્ટિફાઈ. ધીસ ઇઝ ધ નંબર ઓફ પેકેટ્સ. એ શું છે, દરેકે દરેક પેકેટ્સનો નંબર. કે સોર્સ ટુ ડેસ્ટિનેશન જેટલા બી પેકેટ આ સિક્વન્સમાં ટ્રાવર્સ થાય છે એ દરેકે દરેક પેકેટ્સને તમે સિક્વન્સમાં આઈડેન્ટિફાઈડ કરો છો, બરાબર, સોર્સ ટુ ડેસ્ટિનેશન. એ દરેકે દરેક પેકેટ જે સિક્વન્સમાં આઈડેન્ટિફાઈડ કરો છો, જેને આપણે શું કહીએ છીએ, પેકેટ નંબર. શું કહે છે, પેકેટ નંબર. એટલે તો કહ્યું કે પેકેટ્સ નંબર એ શું આઈડેન્ટિફાઈડ કરે છે, આઈડેન્ટિફાઈંગ વિચ પેકેટ ઇન સિક્વન્સ, પેકેટ એ સિક્વન્સ. ધીસ ઇઝ ધ પેકેટ નંબર. એ શું છે, પેકેટ. એના પછી વાત કરીએ આપણે પ્રોટોકોલ. પ્રોટોકોલ, આપણે પ્રોટોકોલ્સ એક ટોપિક સ્ટડી કરવાનો જ છે, આઈપી એડ્રેસ, ઇન્ટરનેટ. પણ તો પ્રોટોકોલ્સ એડરમાં કઈ રીતે કન્ટેન્ટ થાય છે એની વાત છે. તો કે કોઈ ડિફાઇન્સ વોટ ધ ટાઈપ ઓફ પેકેટ ઇઝ બિગિંગ ટુ ટ્રાન્સમિટ, વેધર ઇટ્સ મેલ, વેબ પેજ, સ્ટ્રીમિંગ વિડીયો, એટસેટ્રા. કે તમે કેવા ટાઈપ્સના પેકેટ ડિફાઈન કર્યા છે જે તમે ટ્રાન્સમિટ કરવા માંગો છો યુઝિંગ પ્રોટોકોલ. જેને શું કહીએ છીએ, પ્રોટોકોલ. એટલે કેવા ટાઈપ્સના જે પેકેટ ડિફાઈન્સ કર્યા છે જેને આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ. ઇટ ઇઝ ધ પ્રોટોકોલ. શું છે પ્રોટોકોલ, હેલા, કે ડિફાઇન્સ વોટ ટાઈપ ઓફ પેકેટ, કેવા ટાઈપ્સના પેકેટ્સ તમે ડિફાઇન કર્યા છે જે વહેલેથી બિગિંગ ટ્રાન્સમિટ કરવામાં આવે, લાઈક એઝ એ મેલ હોય, યા તો વેબ પેજ હોય, યા તો એ સ્ટ્રીમિંગ વિડીયો હોય.
કે જે પ્રોટોકોલ સીમ અને જે પેકેટ ટ્રાન્સમિટ થાય છે, જેને આપણે શું કહીએ છીએ પ્રોટોકોલ, શું કહીએ છીએ પ્રોટોકોલ. પહેલા તો ત્રણ ચાર કેટેગરીઝ એડરમાં આપણે ભણ્યું, પેકેટ લેટ સિંક્રોનાઇઝેશન, પેકેટ નંબર અને પ્રોટોકોલ્સ. એના પછી નેક્સ્ટ જે છે ડેસ્ટિનેશન એડ્રેસ. શું છે ડેસ્ટિનેશન એડ્રેસ? આ ડેસ્ટિનેશન એડ્રેસ એ શું કન્ટેન કરે છે? તો કે વેર ધ પેકેટ ઇઝ ગોઈંગ, પેકેટ ક્યાં જાય છે, ડેસ્ટિનેશન. અને જે જગ્યાએ જાય છે એ એડ્રેસ, જેના આપણે શું કહીએ છીએ ડેસ્ટિનેશન. જ્યારે કોઈ સેન્ડર કોઈ પેકેટને સેન્ડ કરે છે ત્યારે એ પેકેટ્સ ક્યાં જાય છે, એટલે કે ડેસ્ટિનેશન્સ પર. અને એ ડેસ્ટિનેશન્સ જે એડ્રેસ કન્ટેઇન કરે છે, જેને આપણે શું કહીએ છીએ ડેસ્ટિનેશન એડ્રેસ, કે જ્યાં પેકેટ જાય છે એ, ધીસ ઇઝ ધ ડેસ્ટિનેશન એડ્રેસ. એટલે કે વેર ધ પેકેટ ઇઝ ગોઈંગ. જ્યાં આપણે ડેસ્ટિનેશન એડ્રેસ કહીએ છીએ, શું કહીએ છીએ ડેસ્ટિનેશન. એના પછી છે ઓર્ગેનેટિક એડ્રેસ. ઓર્ગેનેટિક તો ઓર્ગેનેટિક એડ્રેસ મીન્સ વેર પેકેટ્સ કમ ફ્રોમ, વેર ધ પેકેટ કમ ફ્રોમ, એટલે કે પેકેટ આવે છે એ એડ્રેસ. પેકેટ જે જગ્યાએ આવે છે એ એડ્રેસ, જેને આપણે ઓર્ગેનેટિક એડ્રેસ કહીએ. શું કહીએ છીએ? ઓર્ગેનેટિક એડ્રેસ. ચલા ઓર્ગેનેટિંગ એડ્રેસ, વેર ધ પેકેટ કમ ફ્રોમ, જે જગ્યાએ પેકેટ આવે છે એ એડ્રેસ. જે જગ્યાએ જાય છે એને આપણે ડેસ્ટિનેશન એડ્રેસ કહીએ છીએ, અને જે જગ્યાએથી પેકેટ્સ આવે છે કમ ફ્રોમ પેકેટ, જેને આપણે ઓર્ગેનેટિંગ એડ્રેસ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓર્ગેનેટિંગ એડ્રેસ. તો હેડર્સમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. કે ધ હેડર કન્ટેન ઇન્સ્ટ્રક્શન્સ અબાઉટ ધ ડેટા કેરીડ બાય પેકેટ સચ એસ, કઈ રીતે પેકેટ્સને કેરીડ કરે છે, કેવા ટાઈપ્સની ઇન્સ્ટ્રક્શન્સ ક્રિએટ કરે છે, જેમાં આપણે વેરિયસ કેટેગરીઝની સ્ટડી કરી, લાઈક એસ પેકેટ લેન્થ, સિંક્રોનાઇઝેશન્સ, પેકેટ નંબર, પ્રોટોકોલ, ડેસ્ટિનેશન એડ્રેસ અને ઓર્ગેનેટિંગ એડ્રેસ. બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ અથવા કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. હેડર્સ એ કેવી રીતે ક્રિએટ કરાવે છે? નાઉ સી હિયર, નેક્સ્ટ છે જે ટાઈપ્સ, પેકેટ્સ, જીટર્સ, એ છે પેલોડ. આ પેલોડ કોને કહી શકે, અને આ પેલોડ
કે કેવા ટાઈપ્સના ડેટાની ડિલિવરી કરે છે. ડેસ્ટિનેશન્સ પોઈન્ટ તો કહ્યું છે કે પેલોડ એ જ કહી શકાય કે ધીસ ઇઝ ધ એકચ્યુઅલ ડેટા ઓર બોડી ધેટ ઇઝ બિગિનિંગ ડિલિવરી ટુ ધ ડેસ્ટિનેશન. ધ એકચ્યુઅલ ડેટા, જે ઓરિજિનલ ડેટા છે, એ ઓરિજિનલ ડેટા બોડી ઓફ બિગિનિંગ્સમાં ડિલિવરી થાય છે, ડેસ્ટિનેશન છે. જેને આપણે પેલોડ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? પેલોડ. ચાલો કે ધીસ ઇઝ ધ એકચ્યુઅલ ડેટા ઓર બોડી, એકચ્યુઅલ ડેટા બોડી. ત્યાં આપણે શું કહીએ છીએ? પેલોડ્સ. ધીસ ઇઝ ધ એકચ્યુઅલ ડેટા બોડી. એ શું કરે છે? બિગિંગ ડિલિવરી કરે છે, ડેસ્ટિનેશન બિંગ ડિલિવરી. અને જે બિંગ ડિલિવરી કરે છે જેને આપણે પેલોડ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? પેલોડ. એટલે કે જો પેકેટની કોઈ સાઇઝ ફિક્સ હોય, પેકેટ ઇઝ fix the length, તો ફિક્સ લેન્થ હોય ત્યારે પેલોડ શું કામ કરે છે? પેકેટ્સ. તો કે ધેન ધ પેલોડ મે બી ટોપેડ અપ વિથ ધ બ્લેન્ક ઇન્ફોર્મેશન ટુ મેક ઇટ રાઈટ સાઈડ. કે જ્યારે કોઈ પેલોડ જે છે એ પેલોડ કેવા ટાઈપ્સની ટોપેડ્સ કરે છે? તો કે કોઈ બ્લેન્ક ઇન્ફોર્મેશન ટોપેડ કરતું, એટલે એવું કહી શકાય મેક ધ રાઈટ સાઈઝ. શું ક્રિએટ કરે છે? કોઈ રાઈટ સાઈઝ. તેને આપણે શું કહીએ છીએ? પેલોડ. શું કહીએ છીએ? પેલોડ. એટલે કહી કે પેલોડ મે બી ટોપેડ અપ વિથ ધ બ્લેન્ક ઇન્ફોર્મેશન મેક ઇટ રીસાઈઝ. એ શું કરે છે? રાઈટ સાઈઝ બનાવે છે. જેને આપણે શું કહીએ છીએ? પેલું. શું કહીએ છીએ? પેલું. હા, તો પેલોડ એ શું છે? કે ધીસ ઇઝ ધ એકચ્યુઅલ ડેટા બોડી that is being delivered to the destination, destinations પર એન્ડ ડિલિવરી કરે. જેને આપણે શું કહીએ છીએ? પેલો. શું કહીએ છીએ? પેલો. એટલે આપણે કહ્યું કે કોઈ પેકેટ્સની સાઇઝ સેમ, અથવા કોઈ ટોપેડ અપ પેલોડ શું કરે છે? તો કોઈ બ્લેન્ક ઇન્ફોર્મેશન હોય, અને એ બ્લેન્ક ઇન્ફોર્મેશન શું ક્રિએટ કરાવે છે? મેક ઇટ રાઈટ સાઈઝ, રાઈટ સાઈઝ. જેને આપણે પેલોડ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? પેલોડ. તો આ જીટર્સમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. કે જીટર કોને કહી શકાય, અને આ જીટર્સ કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સને કન્ટેન કરે છે? બરાબર. તો ફરી એક વાર કહી દઉં કે જીટર્સ શું છે. તો આપણે વાત કરી કે જીટર ઇઝ ધ ગ્લોબલ એડોપ્શન્સ. શું છે? ગ્લોબલ એડોપ્શન્સ, કે જે પ્રાઇમરી કમ્યુનિકેશન સોલ્યુશન્સ. શું કહે છે? પ્રાઇમરી કમ્યુનિકેશન સોલ્યુશન. અને જે પ્રાઇમરી કમ્યુનિકેશન, જે કોમન ચેલેન્જિંગ પુઅર નેટવર્ક પરફોર્મન્સ જે છે,
This is called jitters. A શું છે? Jitters. એટલે જીટર્સ નો મિનિંગ શું? કે સ્મૂથ કમ્યુનિકેશન્સ બીકમ્સ પ્રોબ્લેમેટિક્સ. સ્મૂથ કમ્યુનિકેશન્સ પ્રોબ્લેમેટિક્સ, જેને આપણે શું કહીએ છીએ? જીટર. એટલે વાત કરીએ કે જીટર્સ એ સેમ પેકેટ્સ ઓફ નેટવર્ક પરફોર્મન્સ, જેને આપણે કોમ્પ્લિકેશન્સ લેટન્સી એટલે કે લોસ પેકેટ્સ. કેવું છે? કોમ્પ્લિકેશન્સ ઓફ નેટવર્ક્સ, સેમ પેકેટ્સ. કોમ્પ્રેસિવ ગાઈડ શું એક્સપ્લેન કરે છે? તો આપણે વાત કરી હતી કે કોઈ નેટવર્ક કમ્પ્યુટર જીટર્સ, કમ્પ્યુટર્સ નેટવર્ક અંદર જીટર્સ ની નીડ્સ પ્રમાણે આઈડેન્ટિફાઈડ કરે. જેને આપણે શું કહીએ છીએ? જીટર. શું કહીએ છીએ? જીટર. એટલે વાત કરી કે નેટવર્ક જીટર જે એની ઇન્ફોર્મેશન ડિલે કરે છે. શું કરે છે? એની ઇન્ફોર્મેશન્સને ડિલે. કયા ટાઈમે ડિલે કરે છે? કે ટ્રાન્સમિટ અને રિસીવ આ ટાઈમ, જે ટાઈમ છે કેવો હશે? મિલી સેકન્ડ. કારણ કે એની દરેકે દરેક પેકેટ જે છે નોર્મલી સિક્વન્સ અંદર સેન્ડ કરે છે, જેને આપણે નેટવર્ક જીટર કહીએ છીએ. શું કહીએ છીએ? નેટવર્ક. એના પછી આપણે ડેટા પેકેટ્સની વાત કરી કે કોઈ ઇન્ટરનેટ ઇન્વોલ્વ ડેટા પેકેટ્સ હોય કે જેમાં ઓડિયો વિડીયો ટેક્સ આ દરેકે દરેક પેકેટ્સને તમે નેટ પાથ થ્રુ ડેટા પેકેટને ટ્રાન્સમિટ કરી શકો. કે જ્યારે કોઈ ઇમેલ સેન્ડ કરતા અથવા રિસીવ કરતા હો એ ટાઈમે કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન, કોઈ વેબ પેજ ઇન્ફોર્મેશન સર્ચ કર્યું, સ્ટ્રીમ હોય અથવા કોઈ ગેમ્સ હોય અથવા શોપ ઓનલાઈન હોય અથવા ડિજિટલ ઇન્ફોર્મેશન, આ તમે ડેટા પેકેટ્સ ક્રિએટ કરો. એટલે એના આપણે પાર્ટ્સ જોઈએ, હેડર અને પેલોડ્સ, જેમાં પેકેટ લેન્થ, સિંક્રોનાઇઝેશન્સ, પેકેટ નંબર, પ્રોટોકોલ્સ, ડેસ્ટિનેશન્સ એડ્રેસ અને ઓર્ગેનેટિંગ એડ્રેસ, આ બધાની આપણે સ્ટડી કરી. બરાબર, તો આટલા સુધી રાખી. નેક્સ્ટમાં બીજો ટોપિક્સ જોઈશું. આ લેક્ચર્સમાં આટલા સુધી ઇનફ છે. થેન્ક યુ.